અમરેલીના જાફરાબાદમાં GHCL ગ્રાઉન્ડ ખાતે હીરા સોલંકીનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચ્યા હતા. જાફરાબાદ અને રાજુલા પંથકમાંથી રાજુલા ભાજપના 82 વિધાનસભા ઉમેદવાર હીરા સોલંકીને જીતાડવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેથી સંમેલનમાં ગ્રાઉન્ડમાં ટૂંકું પડ્યું હતું. વિજય વિશ્વાસ સંમેલનમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. હજારોની જનમેદની ઉમટી પડતા મંડપ ફૂલવાની નોબત આવી હતી. સંમેલનમાં અમિત શાહ આવતા તેમનું ફૂલહારથી તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં હીરા સોલંકી, સાંસદ નારાયણ કાછડિયા સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિના મંત્રી, આહિર સમાજના અગ્રણી બાબુ રામ અમિત શાહના વરદસ્તે ભાજપનું ખેસ ધારણ કર્યું હતું. કાર્યક્રમમાં પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.